मंगल भवन अमंगल हारी द्रौस दशरथ यजिर बिहारी राम रूप रति विश्वा कर राखा सोय अमित जीवन फल चाखा। एक समय एक साधु गामनी बार आश्रम बनाई देता आश्रम नी अंदर पोते प्रभु भजन करे अने पोतानो समय व्यतीत करता था। आवा समय एक भक्त आयो अने भक्ताए बापू ने कीधु बापू मारी इच्छा से साधु थवानी। बापू के काय वांधो नहीं तू तारा ए खुशी थी फकीरी धारण कर अने तारा जीवन नु कल्याण थाय एवा रस्ते तू चालतो तो मने कई वांधो नथी। अले बापूए एमने फकीरी पहेरावी। हवे आ तो गुरुजी नी सान्निध्य में कायमी रहे पण गुरु नी सेवा तो करवी पड़े। अले सेवा में समय व्यतीत थाय तो एने एवुं लागतुं शिष्य ने कि मारुं भजन थातुं नथी। પણ એને મનમાં એવું નહોતું કે આ સેવા એ જ ભજન છે ને ભજન એ જ સેવા છે। પણ છતાં એના મનને એવો વિચાર આવ્યો કે હું અહીંયા રહી અને ભજન નથી કરી શકતો। એટલે એક દી એને ગુરુજીને કીધું ગુરુજી મારે ભજન કરવું છે, જો આપ રજા દો તો હું ક્યાંક એકાંતમાં જઈને ભજન કરીશ। ગુરુજીએ કીધું ખુશી છે એટલે ચેલો ગુરુ આશ્રમ છોડી અને એકાંતમાં ભજન કરવા માટે જતો રહ્યો। હવે જ્યારે ભજન કરતો હતો ને ત્યાં તો કાંઈ હતું નહીં વ્યવસ્થા, ખાલી ભજન હતું। બાજુમાં એક ખેરું ખેતી કરતો હતો એમની પાસે જઈને કીધું બાપુ સીતારામ, તો કે સીતારામ તમારી પાસે તો કાંઈ છે નહીં, તો કે હા અહીંયા કાંઈ વ્યવસ્થા નથી, તો કે હું ઘરેથી જમવાનું લઈ આવું જેસી તેરી ઈચ્છા। એટલે એ ખેડૂત મહાત્મા માટે ભોજન લઈ આવ્યો, મહાત્માએ ભોજન કર્યું એક દી બે દી ત્રણ દી તો ચાલ્યું। પછી એને કીધું બાપુ એક વિનંતી કરું, તો કે બોલો। હવે અહીંયા કંઈક આપણે રસોઈની વ્યવસ્થા ગોઠવી તો તમે અરે જોઈ એવું તમે હાથે બનાવીને ખાઈ લ્યો, કાંઈ વાંધો નહીં ભગત લાવો સાહેબ। ભગત તો બધું લઈ આવ્યો, બાપુ હાથે રાંધીને મીંડા ખાવા। એમ કરતાં કરતાં ઉંદરનો ત્રાસ, કારણ કે ખાવાનું હોય એટલે ઉંદર આવે છે, અને ઉંદરનો ત્રાસ અહીંયા વધી ગયો। બાપુ જે બનાવ્યું હોય ને ઉંદર લઈને વૈયા જાય। એક દી બાપુએ ખેરુને કીધું કે હવે આનું શું કરવું, આ ઉંદરનો ત્રાસ વધી ગયો, બાપુ એક બિલી રાખો। બાપુ કે અચ્છી બાત હે, પછી લેવા બિલાડી અને ત્યાં આશ્રમની અંદર રૂમ એના આશ્રમની અંદર રાખી। એક દી બે દી થયા તો ઉંદર બધા ખાઈ ગઈ, કાંઈક ઉંદર ભાગી ગયા। હવે તો બિલાડી મ્યાઉ 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 મૈંડી કરવા, બાપુ મૂંઝ્યાના કે હવે ભજન એ નથી થતું ને આનું મ્યાઉ મ્યાઉ બંધ નથી થતું। ફરી ખેડૂતને વાત કરી કે હવે ક્યાં કરે, બાપુ કાંઈ વાંધો નહીં એક આપણે ગવા લઈ લેવે, અહીંયા બધું પરતર જ છે, ગાય ખાશે પીશે તમને દૂધ દેશે, બિલાડીને દૂધ મળશે અને બેયનું નિર્વહન ચાલશે। બાપુ કે અચ્છી બાત હે, ભાઈ તો ગાય લઈ આવ્યા અને ગાયનું પાલન પોષણ એ થાય આજુબાજુ ચરીને થઈ જતું હતું અને બિલાડીને દૂધ મળી જતું હતું, પોતાને દૂધ મળી જતું હતું। હવે એમ કરતાં કરતાં ઉનાળો આવ્યો, જે કાંઈ ચરણ હતું એ ખતમ થઈ ગયું, પછી ગાયે ભૂખી રહેવા માંડી। એટલે કીધું ભગત અબ ક્યાં કરે, કે બાપુ એમાં હું થોડી ખેતી કરી લ્યો। બાપુએ ખેતી આદરી, ખેતી આદરી એટલે ગાયનો ચારો થઈ જાય, ભોજન માટે અનાજ થઈ જાય અને આ બધું। પછી એક દી કીધું ભગત, તો કે શું, એ કે આ બધું તો ગાય આવી ગઈ બિલી આવી ગઈ બધું થયું, પણ એક બાકી રહી ગયું, તો કે શું, આ બધાને હાચવે કોણ, હું ભજનમાં બેસી જાઉં ગાય ભૂખી રહી બિલી ભૂખી રહી આ ખેતી થાય નહીં, તો કે બાપુ એક મૈયા રાખલો। એટલે ભાઈ એક ઓરત આવી એમને સેવામાં રાખી લીધા, પછી મૈયા છે ને બગીચો એ હાચવે, ગાય હાચવે, બિલાડી હાચવે, રસોઈ બનાવે, આવું બધું કર્યું।
એમાં કોઈ એના ગુરુજીને સમાચાર આપ્યા કે તમારા ચેલાએ તો બહુ સારી જગ્યા વહાવી. ગુરુજીને એમ જો કે હાલો ચેલાની જગ્યાએ જાઓ ને આંટો મારી આવો. એટલે ગુરુજી વિપરા જ્યાં ચેલો આશ્રમ બનાવીને બેઠો હતો ત્યાં પહોંચી ગયા. જોયું તો ગાય બિલી માય બધું હતું. ચેલાને પૂછ્યું, એલા તું એકાંતમાં આવ્યો તો ને આટલું બધું કાં વહાવ્યું? એ કે બાપુ ક્યાં કરું, લંગોટી ચૂહા કાટતે છે, ઉનકે લીએ બિલી રખી, બિલી કે લીએ ગાય રખી, ઓર યે સબ નિભાને કે લીએ બાઈ રખી. એટલે એ તો સબ લંગોટી કે પીછે બટ ગયા. અરે સાલા લંગોટી ફેંક દેની ચાહીએ ને, લંગોટી ક્યાં કરની થી અપને આમ કહી. અને ગુરુજીએ